નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે કક્ષા બે વિષય કલોલ ગુજરાતીમાં કેટલાક વિરોધી શબ્દો જોઈએ. આપણે આના પહેલાં પણ વિરોધી શબ્દો જોઈ ગયા છીએ. વિરોધી શબ્દ એટલે શું? કે એનો વિરોધ અર્થ ધરાવતો શબ્દ એટલે વિરોધી શબ્દ. જેમ કે સાજો હોય એનો વિરોધી શબ્દ શું થાય? માંદો થાય. એનો વિરુદ્ધ અર્થ ધરાવતો શબ્દ એટલે વિરોધી શબ્દ. એવા કેટલાક અહીંયા આપણે શબ્દો જોઈએ. વાંકું, તો વાંકું એનો વિરોધી શબ્દ કયો થાય? તો સીધું. વાંકું સીધું. શેઠ, શેઠ નોકર, શેઠનો વિરોધી શબ્દ થાય નોકર. સાજો, સાજો માંદો. હોશિયાર, હોશિયારનો વિરોધી શબ્દ થાય ઠોઠ. હાજર, હાજરનો વિરોધી થાય ગેરહાજર. સુખી, સુખી શબ્દનો વિરોધી થાય દુઃખી. સાચું, ખોટું. સાચું એનો વિરોધી શબ્દ થાય ખોટું. સવાર, સાંજ. સવારનો વિરોધી શબ્દ થાય સાંજ. દિવસ, તો રાત. દિવસનો વિરોધી થાય રાત. અમીર, એનો વિરોધી થાય ગરીબ. અમીર શબ્દનો વિરોધી થાય છે ગરીબ. અંદર, બહાર. અંદર શબ્દનો વિરોધી થાય બહાર. આકાશ, પાતાળ. પાતાળ પણ લખાય અને ધરતી પણ લખાય. આકાશ એનો વિરોધી ધરતી પણ થાય અને પાતાળ પણ લખાય. આગળ, પાછળ. આગળ શબ્દનો વિરોધી થાય છે પાછળ. ઉગાડું, ડાંકેલું. ઉગાડું એટલે કે ખુલ્લું. એનો વિરોધી થાય છે ડાંકેલું એટલે કે બંધ. ઉત્તર, દક્ષિણ. ઉત્તર આપણે દિશાનું જોઈએ, ઉત્તર તો એનો એની સામેની એટલે કે એની વિરુદ્ધ દિશા થાય છે દક્ષિણ. ઉત્તર એટલે કે જવાબ, એનો વિરોધી થાય છે પ્રશ્ન. ઉત્તર એટલે કે જવાબ, એનો વિરોધી થશે પ્રશ્ન. ઊંચું, નીચું. ઊંચું એનો વિરોધી થાય છે નીચું. ખાલી, ભરેલું. ખાલીનો વિરોધી થાય છે ભરેલું. જેમ કે કોઈ ખાલી વાસણ હોય અને એક ભરેલું વાસણ હોય તો એ બેના વિરોધી કહેવાય. ખાલી, ભરેલું. ગરમી, ઠંડી. ઘટવું, તો વધવું. ઘટવું એટલે કે ઓછું થવું અને વધવું એટલે કે એમાં વધારો થવો. વધવું, ઘટવુંનો વિરોધી થશે વધવું. નજીક, દૂર. નજીક એનો વિરોધી શબ્દ થાય દૂર. તાજું, વાસી. તાજો શબ્દનો વિરોધી શબ્દ થશે વાસી. ડાહ્યો, ગાંડો. ડાહ્યો એનો વિરોધી શબ્દ થાય છે ગાંડો. જીવન, મરણ. મૃત્યુ પણ લખાય. મૃત્યુ અને મરણ એ બંને એક જ અર્થ ધરાવે છે એટલે જીવન એટલે મરણ પણ લખી શકીએ અને મૃત્યુ પણ લખી શકીએ એનો વિરોધી શબ્દ. જન્મ, મરણ. જન્મ, મરણ. જીવન, જન્મ બંનેનો વિરોધી મૃત્યુ અને મરણ બંને લખાય. મોટો, નાનો. મોટો એનો વિરોધી થશે નાનો. પાપ એનો વિરોધી શબ્દ થાય પુણ્ય. પાપનો વિરોધી થાય છે પુણ્ય. આ રીતે આપણે આ શબ્દોનું વાંચન અને લેખન કરવાનું છે. બસ એ અસ્તું.